હેલો સ્ટુડન્ટ્સ આજે આપણે ઇમ્પોર્ટન્ટ ટાઈપ જે આપણી ચાલતી છે ચેપ્ટર વનની અંદર એને કન્ટિન્યુ કરીશું આગળના લેક્ચરમાં આપણે એના બેઝિક સમ જોયા હતા બરાબર બેઝિક એક્ઝામ્પલ આજે થોડું એક સ્ટેપ આગળ જઈએ છીએ અને એના પછીના લેક્ચરમાં એનાથી પણ થોડું એક સ્ટેપ આગળ ચાલશે બરાબર ચાલો આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ છીએ આજે આપણે મેં ત્રણ એક્ઝામ્પલ લખ્યા છે જે આજે આપણે જોવાના છે આ લેક્ચરની અંદર બરાબર સૌપ્રથમ પ્રથમ એક પોઈન્ટ છનો ક્વેશ્ચન નંબર ત્રણ છે જેની અંદર એવું છે કે ચારસો વ્યક્તિઓના સમૂહમાં બસો પચાસ હિન્દી બોલે છે બસો અંગ્રેજી બોલે છે તો કેટલી વ્યક્તિઓ હિન્દી અને અંગ્રેજી બંને બોલે છે આગળના લેક્ચરમાં તમે જોયું તો તમને એક્સ અને વયના ઘટકો તમને ડાયરેક્ટ આપેલા હતા કે એક્સ માટલા ઘટક છે વય માટલા ઘટક છે તો છેદગણ કે યોગણના ઘટકો મેળવો એ રીતે બરાબર અહીંયા એવું કીધું છે કે અંગ્રેજી ટોટલ ચારસો વ્યક્તિનો સમૂહ છે એમાં બસો પચાસ હિન્દી બોલે છે અને બસો અંગ્રેજી બોલે છે તો કેટલા વ્યક્તિ બંને બોલે છે બરાબર નીચે કીધું છે ચારસો પૈકી દરેક વ્યક્તિ ઓછામાં ઓછી એક ભાષા બોલે છે એટલે જે ચારસો છે તેમાંથી કોઈ પણ એક ભાષા તો બોલે જ છે કાંટો હિન્દી કાંટો અંગ્રેજી બરાબર તો બંને ભાષા બોલવાળા કેટલા આપણે ફાઇન કરવાનું છે ચાલો જોઈએ છે બરાબર હવે આમાં શું નવું છે તો આની અંદર ગણ તમને ડાયરેક્ટ નહીં આપેલો એ ગણ એક્સ કયો છે વાય કયો છે આપણે જાતે નક્કી કરવાનું ગણ કેવી રીતે નક્કી કરવું તો ગણ નક્કી કરવા માટે આપણે જોવાનું એમાં કેટલી વસ્તુ કે કેટલા પ્રકારનું અલગ અલગ કંઈક આપેલું છે તો અહીંયા ક્લિયર જોઈ શકાય એવું છે કે હિન્દી બોલે છે અને અંગ્રેજી બોલે છે બે અલગ અલગ પ્રકારની ભાષા આપેલી છે બરાબર બે અલગ ભાષા છે એટલે આપણે બંને ભાષાને એક ગણ તરીકે લેવું પડશે એટલે મેં અહીંયા લીધું છે ધારો કે એક્સ ઇક્વલ શું લઈ લીધું મેં તો હિન્દી બોલે તેવા વ્યક્તિઓનો ગણ વાય એટલે હું લઈ લીધું અંગ્રેજી બોલે તેવા વ્યક્તિઓનો ગણ તમે એક્સ ને વાય એટલા બદલી થાય એનાથી કંઈ ફરક પડતું નથી એક્સ અંગ્રેજી લો વાય હિન્દી લો એનાથી કંઈ ફરક પડતું નથી પણ ગણ તમારે અહીંયા જાતે લેવું પડશે બરાબર એટલે પહેલું એક્સ આવ્યું હિન્દી બોલેટ એવા જુઓ બે પ્રકારની વસ્તુ આપેલી છે અહીંયા હિન્દી બોલેટ એવા છે કંઈક અંગ્રેજી બોલેટ એવા છે એટલે હિન્દી બોલેટ એવાને મેં એક્સ કહી દઉં અંગ્રેજી બોલેટ એવાને મેં વાય કહી દઉં છું બરાબર પછી એન ઓફ એક્સ અને એન ઓફ વાય કેવી રીતે આવવાના તો હિન્દી બોલેટ એવા કુલ બસો પચાસ વ્યક્તિ એટલે કે હિન્દી બોલેટ એને આપણે એક્સ કીધું છે એક્સમાં આવતા ઘટકોની સંખ્યા બસોને પચાસ થઈ જશે ચાલો અંગ્રેજી બોલેટ એવા બસો વ્યક્તિ છે અંગ્રેજી બોલેટ એને આપણે વાય કીધું છે એટલે વાયમાં જે આવાના ઘટકો કુલ બસો ઘટકો થઈ જશે બરાબર નેક્સ્ટ કુલ ચારસો વ્યક્તિ છે બરાબર હવે બહુ મોટો એક ક્વેશ્ચન માર્ક છે કે આ ચારસો વ્યક્તિ છે તેને તમારે યોગ ગણ કહેવું કે સાર્વત્રિક ગણ કહેવું બરાબર હવે એના માટે હમ જાઉં છો આ તમારો એક્સ આવ્યો આ તમારો વાય આવ્યો બરાબર અને આ જે છેટે એક્સ યો આ એક્સ છેડ વાય આવવાનું છે બરાબર હવે ક્યારે સાર્વત્રિક ગણ કેવું ને ક્યારે યોગ ગણ કેવું તેના માટે હું તમને બતાવું છું જો તમારા દરેક ઘટકો કાંટો એક્સમાં કાંટો વાયમાં કાંટો એક્સ છેદવાય બંનેમાં આવી જ જતા હોય તો તમારે તેને યોગ ગણમાં લેવું પણ જો અમુક ઘટકો આ આ અથવાની બહાર એટલે કે આ બાજુ હોય તો એ તમારા સાર્વત્રિક ગણ્યુંમાં લેવું આખો સાર્વત્રિક ગણ્યું છે તેની અંદર આક્સ છે અને આ વાય છે એ રીતનું બરાબર હવે જોઈએ છે આપણે આપણી પાસે કુલ ચારસો વ્યક્તિ છે બરાબર ચારસો વ્યક્તિની અંદર બસો પચાસ હિન્દી બોલે એવા છે અને બસો અંગ્રેજી બોલે એવા છે તો અને નીચે એક વાક્ય આપ્યું છે કે ચારસો પૈકી દરેક વ્યક્તિ ઓછામાં ઓછી એક ભાષા બોલે છે એટલે જે ચારસો કુલ વ્યક્તિ છે ને એ એવા જ વ્યક્તિ છે કે જે ઓછામાં ઓછી એક ભાષા બોલે એટલે કાં તો હિન્દી બોલે છે કાં તો અંગ્રેજી બોલે છે હવે જો એવા વ્યક્તિ છે આપણી પાસે જે કાંટો હિન્દી કાં તો અંગ્રેજી કમ્પલસરી કોઈ એક તો બોલે જ છે કોઈ એક જ બોલે છે કે કોઈ બઢરાબો બોલે ઓછામાં ઓછીનો મતલબ કે એક અઠવા એક કટ્ટા વધારે ઓછામાં ઓછી એક ભાષા બોલે એટલે કાંટો એક પણ બોલતો હોય કાંટો એક કટ્ટા વધારે બોલે બરાબર હવે જો આપણે હિન્દી બોલે તેને કહી દીધું એક્સ અંગ્રેજી બોલે તેને કહી દીધું વાય ને આ જે છે એક્સ છેડ વાય બરાબર તો આપણા જે ઘટકો આવવાના એ કમ્પલસરી કાંટો એક્સમાં કાંટા વાયમાં જ આવવાના કારણ આપણીમાં બધા ઘટકો એવા જ કે જે ઓછામાં ઓછી એક ભાષા બોલે જ એટલે કાંટા એક્સ બોલતો હોય કાંટા વાય બોલતો હોય કાંટા એક્સ ને વાય બંને એક્સ એટલે હિન્દી વાય એટલે અંગ્રેજી કાંટા એક્સ ને વાય બંને એટલે કે હિન્દી અને અંગ્રેજી એટલે કમ્પલસરી જે ચારસો ઘટકો છે તે એક્સ યોગ વયમાં જ આવવાના છે માં આવવાના નથી સાર્વત્રિક ગણમાં નથી આવવાના યોગ ગણમાં જવાના છે કારણ કે કાંટો એક્સમાં કાંટો વયમાં કાંટા અહીંયા કુલ આટલુંકમાં જ આવી જાય છે એની બહાર જતા નથી આ બાજુ કોઈ આવવાનું જ નહીં હિન્દી અને અંગ્રેજી બંને જ જની બોલે એવા કોઈ છે જ નહીં આમાં બરાબર જોવા માટે આમાંથી અમુક કહેવાય કે જે હિન્દી કે અંગ્રેજી ન બોલતા હોય તો તે એની બહાર પણ આવશે આગળ જતાં એવા એક્ઝામ્પલ પણ આપણે આવવાના છે ઓકે એટલે આ જે છે કુલ ચારસો વ્યક્તિ એ કમ્પલસરી એક્સ યોગવાય જ કહેવાના એક્સ યોગવાયમાં કુલ ચારસો વ્યક્તિ છે બરાબર આપણે શું સવાલ છે કે બંને બોલે લેવાય એટલે કે એક્સ છેડ વાય હોઢવાનું છે ચાલો હવે બે રીત હોઢવાની ખબર આપને આટલું નવું છે હવે જે આવે તે તમને ખબર હવે જે આપણવાના આપણે આગલા લેક્ચરમાં જોઈ ગયા હવે સૂત્રથી પણ ગણાયને આક્રોટીથી પણ ગણાય સૂત્ર છે જ આપણી પાસે એક્સ યોગવાયનું એનએક્સ પ્લસ એન વાય માઇનસ એનએક્સ છેડવાય બરાબર બે સૂત્રવાના છે આ ટાઈપમાં તેના પર જ બધું ચાલે છે કિંમત મૂકે છે આ ચારસો છે એન ઓફ એક્સ છે બસો પચાસ એન ઓફ વાય છે બસો અને આ એક્સ છેદ વાય ક્લિયરલી આપણે મળી જશે ચાલો એન એક્સ છેદ વાય છે માઇનસ છે આ બાજુ આટો થઈ જશે પ્લસ આ બસો ને બસો એટલે કે ચારસો પચાસ અને આ ચારસો પેલી બાજુ જશે માઇનસ થઈ જશે એટલે કુલ આવ્યાના પચાસ એટલે કે એક્સ છેદ વાયમાં પચાસ ઘટકો આવ્યો મતલબ બંને ભાષા બોલે તેવા બંને બોલે બંને એટલે કે હિન્દી અને અંગ્રેજી બંને બોલે તેવા કુલ પચાસ વ્યક્તિઓ છે હવે આ જ વસ્તુ તમારે જોવું હોય તો આક્રોટી પટ્ટે અમે દોરી શકો બંને બોલેટ એવા એવા પચાસ એટલે અહીંયા પચાસ લખવાના બરાબર પછી એક્સ જે છે તે કેટલા છે એટલે એક્સની અંદર કુલ બસો પચાસ છે એક્સ એટલે હિન્દી બોલેટ એવા બસો પચાસ છે અને અહીંયા પચાસ આવી ગયા એટલે આ બસો થઈ ગયા ચાલો વયની અંદર કેટલા છે અંગ્રેજી બોલેટ એવા બસો છે તો અહીંયા પચાસ આવી ગયા એટલે અહીંયા દોઢસો લખવું એટલે વયમાં ટોટલ બસો થઈ ગયા આમાં ટોટલ બસો પચાસ થઈ ગયા ટોટલ આ ભેગા કરો તો આ દોઢસો ને પચાસ બસો ને આ બસો ચારસો તો જો ટોટલ ચારસો થઈ ગયા થઈ ગયા ને કે એવા છે આજે બસો જે છે તે ફક્ત એક્સ જ બોલવાના બરાબર ને ફક્ત એક્સ એટલે ફક્ત હિન્દી આજે છે દોઢસો એ ફક્ત અંગ્રેજી બોલશે અને આજે જે પચાસ છે તે અંગ્રેજી અને હિન્દી બંને બોલશે તો આપણે જે પૂછેલું બંને બોલે તેવા એટલે પચાસ બરાબર ફક્ત હિન્દી અને ફક્ત અંગ્રેજી પણ પૂછી શકાય આ રીતે આપણે ગણવાનું છે બરાબર એ રીતનો સેમ બીજો એક્ઝામ્પલ છે આપણે એ જોઈએ છે હવે ચલો બીજા દાખલાની અંદર એવું કીધું છે એક પોઈન્ટ છનો ક્વેશ્ચન સિક્સ છે કે સિત્તેર વ્યક્તિનું જૂથ છે કુલ સિત્તેર વ્યક્તિના જૂથમાં સાડત્રીસ કોફી પસંદ કરે છે અને બહુ ચા પસંદ કરે છે સાડત્રીસ કોફી અને બહુવન ચા પસંદ કરે છે તથા દરેક વ્યક્તિ આ બેમાંથી ઓછામાં ઓછું એક પીણું પીવે છે અમુક ચા પીવે અમુક કોફી પીવે પણ જેટલા બી છેઠેમારું કોઈ પણ એકટ પીવે એટલે કાંટો ચા પીવે કાંટો કોફી પીવે કાંટો બંને પીવે એટલે ક્લિયર એક વસ્તુ થઈ ગયું કે કાંટો એક્સમાં આવના કાંટા વાયમાં આવવાના કાંટા બંનેમાં આવવાના એટલે જે ટોટલ આવવાના ને એ કમ્પલસરી યોગ ગણમાં જ આવવાના સાર્વત્રિક ગણમાં આવવાના નથી તો કેટલા વ્યક્તિઓ ચાને કોફી બંને પસંદ કરે છે હવે ક્લિયર આપણે ગણ ધરવાના તો કેટલી વસ્તુ છે એક કોફી પસંદ કરે તેવા છે કુલ ચા પસંદ કરે તેવા વ્યક્તિ છે બે જ પ્રકારના છે એટલે મેં ગણ લઈ લીધો અહીંથી ધારો કે એક્સ એ મેં કોફી પસંદ કરે તેવા વ્યક્તિ લઈ લેઉ વાય એ ચા પસંદ કરે તેવા વ્યક્તિ લેઉં આગળનો લેક્ચર અને આ લેક્ચરમાં ફરક આટલું જ આટલું ખાલી નવું લેવાનું કે હા ડાયરેક્ટલી આપેલું તો એન ઓફ એક્સ એન ઓફ વાય અહીંયા ને વાય જાતે લઈને લખવાનું છે બસ એક બે સ્ટેપ વધારના છે કોફી પસંદ કરે તેને એક્સ કહી દેમ ચા પસંદ કરે તેને વાય કહી દેમ બરાબર ને કદાચ ત્રીજું આવે તો એને એક્સ વાય જળ પણ કહી શકો અત્યારે બે જ છે નેક્સ્ટ ટોણના પણ આવશે ચાલો તો એક્સમાં કેટલા ઘટક છે તો કોફી પસંદ કરે તેવા સાડત્રીસ વાય એટલે કે ચા પસંદ કરે તેવા બાવન અને સવાલ શું છે ઓછામાં ઓછું એક પીણું પીવે છે તો કેટલા વ્યક્તિઓ ચાનું કોફી બંને પસંદ કરે બંને પસંદ કરે તે એક્સ છેડવાય ક્વેશ્ચન માર્ક હવે આ સિત્તેર જે છે તેને શું કહેવાય યોગ ગણ કહેવાય કે સાર્વત્રિક ગણ કહેવાય આકૃતિ પઠ્ઠી બી કરી શકો અને એ શબ્દ પરથી બી જોઈ શકો અહીંયા જો દરેક વ્યક્તિ આ બે પીણામાંથી ઓછામાં ઓછું એક પીણું પીવે છે એટલે આ બેમાંથી ઓછામાં ઓછું એક તો પીવાનો જ એટલે કાંટો એક્સમાં આવવાનો કાંટા વાયમાં કાંટા બંનેમાં બરાબર ને એક્સ એટલે કાંટો કોફી કાંટા ચા કાંટા બંને એટલે કમ્પલસરી આટલુંમાં આવવાનો એક્સમાં કાંટા વાયમાં કાંટા બંનેમાં એટલે જે છે તે એક્સયોગ વાય કહેવાશે સિત્તેર બરાબર આપણે ફોર્મ્યુલાથી ગણી આગળનો દાખલો આ દાખલાને પહેલાં આપણે આકૃતિથી ગણી કાઢીએ પછી આગળ જોઈએ તો જુઓ ટોટલ આપણીમાં સિત્તેર વ્યક્તિ છે આટલામાં બરાબર ને તો આ બવન છે ને આ સતત છે એટલે વયમાં ટોટલ બવન થવા જોઈએ અને અહીંયા ટોટલ સાડત્રીસ થવા જોઈએ સોરી હા અહીંયા બવન થવા જોઈએ અહીંયા સાડત્રીસ થવા જોઈએ અને ટોટલ આપણી પાસે કેટલા થવા જોઈએ સિત્તેર તો અહીંયા કેટલા આવે ગણવાનું છે બંને રીતે ગણાય બરાબર ફોર્મ્યુલા ફિક્સ એક જ રહેવાની છે આપણે ચલો અહીંયા કિંમત મૂકી દઈએ એન એક્સયોગ વાય એટલે સિત્તેર છે એન ઓફ એક્સ એટલે સાડત્રીસ છે એન ઓફ વાય બવન છે તો એન એક્સ છેદ વય મળી જાય એક્સ છેદ વાયને બાજુ લઈ લઈએ એટલે આ માઇનસ જે છે આ બાજુ પ્લસ થઈ ગયો આ ટોટલ નેવ્યાશી થવાના સિત્તેર આ બાજુ જોવાનું માઇનસ થયું એટલે કે એન એક્સ છેડવાય ઇઝ ઇક્વલ ટુ ઓગણીસ બરાબર એટલે કે ચ અને કોફી બંને પીવે ટેવા કેટલા વ્યક્તિ છે ઓગણીસ વ્યક્તિ છે ચ અને કોફી બંને પસંદ કરે તેવા બંને પસંદ કરે તેવા ઓગણીસ વ્યક્તિ છે જે ઓગણીસ જણા છે તે ચા અને બંને પીવે છે કોફી બંને પીવે છે અને આકૃતિમાં લખવું એટલે લખી શકાય કે ઓગણીસ જણા છે બંને પીવે છે આ बच्चा भी तो ले 19 बच जाई गयो अइया बराबर चलो बाकी हूं रियो तो बाकी x तो जो त x એટલે કે કેટલા 37 તો 19 અહીં આવી ગયું તો અહીંયા 18વાના એટલે જો x માં ટોટલ 18 19 37 થઈ ગયા આ 19 બને પીવાના ફકતો આ કોફી પીવે એટલે ટોટલ 37 થઈ ગયા y ની અંદર કુલ 52 છે તા 19 આવીવા બરાબર તો અહીંયા કેટલા કેટલા ઉવો જોઈએ આ 33 લઈ લઉં 33 * 19 થઈ જ ને 33 * 10 43 43 * 9 એટલે કે 52 એટલે થઈ ગયા ટોટલ 52 જો આ ટોટલ બાવન થઈ ગયા આ ટોટલ સાડત્રીસ થઈ ગયા વચ્ચે જે છે બંનેમાં છે તેવા ઓગણીસ બરાબર એટલે આના પરથી લખોટ શું લખી શકાય કે જુઓ આ અઢાર જે છે ને અઢાર તમે ગણ એક્સને કીધું કોફી પસંદ કરે તેવા વ્યક્તિ એટલે કોફી પસંદ કરે તેવા આટલા અઢારને ઓગણીસ સાડત્રીસ બરાબર પણ તેમાં આ અઢાર છે ને તે તો ફક્ત કોફી જ પીવે છે ફક્ત કોફી ફક્ત કોફી પસંદ કરે છે એમ કહી શકાય બરાબર ને અને આ ઓગણીસ જે છે તે એમ કહી શકાય કે બંને પસંદ કરે છે બરાબર અને આ તેત્રીસ જે છે ને તેત્રીસ કેવા છે કુલ ચા પીવાવાળા બાવન છે પણ એ બાવનમાંના તેત્રીસ ફક્ત ચા જ પીએ અને ઓગણીસ છે તે બંને પીએ એટલે બંનેમાં જ ગણાય છે બરાબર ને એટલે આ આ જે છે તેત્રીસ તેને તમે કહી શકો ફક્ત ચા પીવો પસંદ કરે છે એટલે નેક્સ્ટ આવા એક્ઝામ્પલ પણ આપણા આવવાના છે કે ફક્ત ચા ફક્ત કોફી પસંદ કરે તેવા મેળવો આના પછી એ પ્રકારના એક્ઝામ્પલ પણ આપણા આવશે ત્યારે આપણે જોઈશું કે આ કેવી રીતે મેળવવાનું છે બરાબર તમે અહીંયા મેળવવું હોય તો આ જે છે ટોટલ તેમાંથી આ બંનેવાળા બાદ કરી લો ફક્ત કોફીવાળા અને ફક્ત છવાળા તમને મળી જશે બરાબર આ પ્રકારના એક્ઝામ્પલ છે ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ છે સોઢે એક પોઈન્ટ છનો ક્વેશ્ચન નંબર આઠ એક સમિતિમાં પચાસ વ્યક્તિઓ ફ્રેન્ચ બોલે છે અને વીસ વ્યક્તિઓ સ્પેનિશ બોલે છે તો અહીંયા બે વસ્તુ એવું અમુક સ્પેનિશ ભાષા બોલે અમુક ફ્રેન્ચ ભાષા બોલે એટલે આપણે ને વાય કમ્પલસરી હું લીધું એક્સ મેં લઈ લીધું ફ્રેન્ચ બોલે તેવા અને વાય લઈ લીધું સ્પેનિશ બોલે તેવા આ ગણ આપણે જાતે લેવાના આવશે બરાબર હવે જો ઘટકો લખી દઈએ તો એક્સમાં પચાસ થવાના ફ્રેન્ચ બુલેટ એવા અને વયમાં સ્પેનિશ બુલેટ એવા વીસ ઘટકો છે એટલે એક્સને ગણ કહી દે તો ફ્રેન્ચ બોલેટ એવા તો ફ્રેન્ચ બોલેટ એવા પચાસ એટલે એક્સમાં પચાસ ઘટક સ્પેનિશ બોલેટને મેં ગણવાય ના માપુ એટલે વયમાં વીસ ઘટક સ્પેનિશ બુલેટ એવા દસ વ્યક્તિઓ બંને ભાષા બોલે છે હવે બંને ભાષા બોલેટ એવા દસ વ્યક્તિઓ છે લેક્સ છેડ વાય દસ સવાલ હું પૂછો ઓછામાં ઓછી એટલે કાંટો એક બોલે કાંટો બે બોલે કાંટો બંને બોલે બરાબર ને કારણ કે ભાષા બે જ છે ઓછામાં ઓછી એટલે એક અથવા એક કરતાં વધારે ઓછામાં ઓછા હજાર રૂપિયા હોવા જોઈએ એટલે હજાર કે હજાર કરતા વધારે હોવા જોઈએ બરાબર પછી મેક્સિમમ જે હોય તે પણ અહીંયા જો ઓછામાં ઓછી કે એટલે એક એક કરતાં વધારે પણ અહીંયા મેક્સિમમ વધારે વધારે બે જ ભાષા છે એટલે એકથી વધારે બે હોઢી જવાનું એટલે કાંટા એક ભાષા બોલવા જોઈએ કાંટા બે ભાષા બોલવા જોઈએ તે પ્રકારનાવાના બરાબર ને એટલે આપણે એક્સ ઓગ વાય હોઢવાનું છે આ પરથી ડાયરેક્ટ બી આપણે ફાઇન કરી શકીએ જો બંનેમાં દસ છે બંનેમાં દસ છે બરાબર એક્સમાં કેટલા છે પચાસ એક્સમાં કુલ પચાસ તો આ દસ આવી ગયા તો આ અહીંયા ચાલીસ રહેવાના એટલે એક્સમાં કુલ આ ચાલીસ ને દસ પચાસ થઈ ગયા વાયમાં વીસ છે અહીંયા દસ આવી ગયા દસ એટલે આ ટોટલ થઈ ગયા હવે તમે જોઈ લો એક્સ જે છે ફક્ત ફ્રેન્ચ બોલે તેવા આટલા ફક્ત સ્પેનિશ બોલે તેવા આટલા અને બંને બોલે તેવા આટલા કુલ કેટલા આવવાના તો એક અથવા બે ભાષા બોલે તેવા કુલ ચાલીસ ને દસ ને દસ એટલે કે ચાલીસ પચાસને હા કુલ સાત વ્યક્તિ એવા જે છે એવા છે કે જે કાંટો ફ્રેન્ચ બોલે કાંટા સ્પેનિશ બોલે કાંટા બંને બોલે છે એટલે કે ઓછામાં ઓછી એક ભાષા બોલે છે એમ કહી શકાય બરાબર ને ઓછામાં ઓછી એક પણ ભાષા ન બોલે એમ કે આ ત્રણ ત્રણની બાર એટલે કે આ જે છે ભાગ એમાં આવેના એ આ એ પ્રકારના પણ આપણે આગળના લેક્ચરમાં જોઈશું અત્યારે ફક્ત એટલું પૂછેલું છે ઓછામાં છે એક બોલેટે ઓછામાં ઓછી એક એટલે કે યોગ ગણ શોધવાનો છે કાં તો આ બોલેટે આ બોલેટે અને આ બંને આવે તે ફક્ત ફ્રેન્ચ ફક્ત સ્પેનિશ કે બંને તે બરાબર એટલે ટોટલ સાત થઈ ગયા ફોર્મ્યુલાથી આપણે ગણી લઈએ એક્સ યોગ વાયની ફોર્મ્યુલા આવે એક્સ પ્લસ એન વાય માઇનસ એન એક્સ જ વાય અહીંયા છે પચાસ વટા વીસ ઓછા દસ સિત્તેરમાંથી દસ જાય તો સાત એટલે ક્લિયર ખબર પડી જાય એન એક્સ યોગ વાય ઇઝ ઇક્વલ ટુ સાત માટે શું લખી શકાય કે ઓછામાં ઓછી એક ભાષા બોલે તેવા ઓછામાં ઓછી એક ભાષા બોલે તેવા સાઠ વ્યક્તિઓ છે સાઠ વ્યક્તિઓ છે એમ લઈ શકાય ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ હવે આપણે આગળના લેક્ચરમાં જોઈશું